હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ગુજરાતી વિષયની અંદર ગયા વર્ષનું જે બોર્ડનું પેપર છે એનું રિવિઝન કરીશું. એની અંદર તમને એ પણ ખ્યાલ આવી જશે કે તમારે કયો પ્રશ્નની રજૂઆત કેવી રીતે કરવાની છે. તો શરૂઆત કરીએ આપણે સેક્શન એ. તો સેક્શન એની અંદર તમને ખબર છે તે રીતે જોડકા પૂછાય છે 3 માર્ક્સનું. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડીને એને ફરીથી લખો. આની અંદર, આ પ્રશ્નની અંદર તમને કૃતિ અને કર્તા આપ્યું છે. તે ઉપરાંત તમને અગાઉ જણાવ્યું છે તે જ રીતે કૃતિ અને એનો સાહિત્ય પ્રકાર પણ આવી શકે. તો આની રજૂઆત તમારે એક્ઝામની અંદર કેવી રીતે કરવાની છે એ પણ જોઈએ, અને સાથે સાથે પ્રશ્નનું રિવિઝન પણ કરી લઈએ. તો આપણો પહેલો પ્રશ્ન છે, કૃતિ છે પ્રયાણ અને એના કર્તા આપણે આમાંથી શોધવાના રહેશે. તો પ્રયાણ કૃતિ જે છે એના કર્તા છે રમણભાઈ નીલકંઠ. તે જ રીતે જેઠીબાઈ જે છે એના કર્તા છે દુલેરાય કારાણી. અને નંબર 3 ટિફિન કૃતિના કર્તા છે પ્રેમજી પટેલ. તો હવે આ પ્રશ્ન તમારે કઈ રીતે એને જવાબ સ્વરૂપે લખવાનું છે એ જોઈ લઈએ. તો જુઓ કે તમારે જોડકાની રજૂઆત આ રીતે કરવાની છે. નંબર આપીને પહેલા તો કૃતિના નામ લખો અને ત્યારબાદ અહીં જવાબ લખો. જ્યારે તમે જવાબ લખો છો ત્યારે તમારે ઉપર આન્સર આ રીતે લખવાનું રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 ની અંદર છે ખાલી જગ્યા, કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે, ભર બજારે ચોગાનમાં રમજુએ ખાલી જગ્યા રાગ ઉપાડ્યો. તો કયો આન્સર આવશે? અડાણો. કે એ ભર બજારે ચોગાનમાં રમજુમીર અડાણાનો રાગ ઉપાડે છે. તમારે જવાબ પૂરા વાક્યની અંદર લખવાનો રહેશે, અને જે જવાબ લખો છો એની નીચે અંડરલાઈન પણ કરવાની રહેશે. બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ ઘણો આગળ વધેલો દેશ છે. તો જવાબ શું આવશે? જર્મની. બરાબર છે. કે હવે આ પ્રશ્ન આપણે કઈ રીતે લખવાનો છે એ જોઈ લઈએ. તો જુઓ અહીં કેવી રીતે રજૂઆત કરી છે ખાલી જગ્યા, કે જ્યાં આન્સર છે તેની નીચે અંડરલાઈન કરેલી છે. તો તમારે એ જ રીતે લખવાનું છે. તેવી જ રીતે આપણે આગળ છે, વિધાન ખરું છે કે ખોટું તે સમજાવો, પ્રશ્ન એ છે. બરાબર. તો પહેલું શું છે? ઘવાયેલો દીપક ઈશ્વરનું સ્મરણ કરે છે. તો આન્સર છે ખોટું. બરાબર. તો ઘવાયેલો દીપક શેનું સ્મરણ કરે છે? તો રાષ્ટ્રધ્વજનું સ્મરણ કરે છે, એટલા માટે આ વિધાન ખોટું છે. તે જ રીતે બીજું છે, જેઠીબાઈએ દીવ બંદરમાં રંગાટ અને વણાટ કામનું કારખાનું ઊભું કર્યું હતું. તો જવાબ છે ખરું. બરાબર છે. તમારે સાથે નિશાની પણ કરવાની રહેશે. ઓકે. હવે આગળ આપણે જોઈએ એક એક વાક્યવાળા પ્રશ્નો. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, જે જવાબ આવે એ જ લખી દે છે, પણ આપણે એવું કરવાનું નથી. પૂરા વાક્યમાં જવાબ લખવાનો પ્રયત્ન કરવો. પહેલો પ્રશ્ન છે, ટિકિટ માટે ભદ્રંભદ્ર કયો શબ્દ પ્રયોજે છે? તો તમારે આન્સર લખવાનો રહેશે, ટિકિટ માટે ભદ્રંભદ્ર મૂલ્ય પત્રિકા શબ્દ પ્રયોજે છે. બરાબર છે. તે જ રીતે નંબર 2, બલાઈને સૌથી વધુ આકર્ષણ કયા વૃક્ષનું હતું? તો શિમળાના વૃક્ષનું. નંબર 3, ટિફિન કૃતિમાં ગાય માટે કયો શબ્દ પ્રયોજાયો છે? તો ગોરવી. બરાબર. અને બીજો કૂતરી જે છે એના માટે શું વપરાયું છે? કારવી અને ગોરવી. બરાબર છે. તમારે કેવી રીતે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે આપણે જોઈ લઈએ. જુઓ, ટિફિન માટે ભદ્રંભદ્ર મૂલ્ય પત્રિકા શબ્દ પ્રયોજ્યો છે, બલાઈને સૌથી વધુ આકર્ષણ શિમળાના વૃક્ષનું હતું, ટિફિન કૃતિમાં ગાય માટે ગોરવી શબ્દ પ્રયોજાયો છે. તમે અહીંયા જોઈ શકો કે જે જવાબ છે એને સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખ્યો છે. તો તમે પણ આ રીતે એને લખી શકો. હવે આગળ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે 2 લખવાના, 4 માર્ક્સ છે, 1 નો 2 માર્ક્સ. પહેલો પ્રશ્ન છે, પોર્ટુગીઝ ઓફિસરો
જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શું કરતા? તો જવાબ આવશે એનો કે જેઠીબાઈના માન સન્માનમાં અઠવાડિયામાં એક દિવસ એમના ઘરની આગળ બેન્ડ વગાડવાનો હુકમ કરવામાં આવ્યો અને પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે જેઠીબાઈના માનમાં પોતાના માથા પરથી હેટ એટલે કે ટોપી ઉતારી નાખતા કે બે કામ કરતા તેઓ. શું? તો પહેલું છે એમના માનમાં સન્માનમાં અઠવાડિયામાં એક દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો અને એમના માથા પરથી હેટ ઉતારી નાખતા. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની એટલે તમારો આખો આન્સર રેડી થઈ જાય. હવે આગળ જોઈએ. બીજો પ્રશ્ન છે આપણો, બલાઈને પ્રકૃતિ સાથે કેવી લાગણી છે? કે બલાઈને પ્રકૃતિ સાથે સ્વજન જેવી લાગણી છે. હવે તમને આ પ્રશ્ન એક વાક્યની અંદર પણ પૂછી શકાય, બે ત્રણ વાક્યની અંદર પણ પૂછી શકાય. તો જ્યારે તમને એક વાક્યમાં પૂછવામાં આવે તમારે પહેલા તો માર્ક્સ જોવાના, કેટલા માર્ક્સમાં પૂછાયો છે. એક વાક્ય માર્ક્સમાં પૂછાયો હોય તો તમારે ફક્ત બલાઈને પ્રકૃતિ સાથે સ્વજન જેવી લાગણી છે, અને બે ત્રણ વાક્યની અંદર પૂછાયો હોય ત્યારે તમારે આ એડ કરવાનું રહેશે કે બલાઈને પ્રકૃતિ સાથે સ્વજન જેવી લાગણી છે કે વૃક્ષો પુષ્પો લીલું ભરાવદાર ઘાસ જોઈને એનું મન પ્રસન્ન થઈ જાય છે, એમ તેમને નુકસાન થતું જોઈને કે પ્રકૃતિના તત્વોને નુકસાન થતું જોઈને એનું મન જે છે એ ખૂબ વ્યથા એટલે કે દુઃખ અનુભવે છે. હવે ત્રીજો પ્રશ્ન છે આપણો કે અંબારામ ભદ્રંભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે? તો તેઓ એક દિવસ અંબારામ અને ભદ્રંભદ્ર બંને જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુ ધારીને એટલે કે વરુ માનીને, હતું શિયાળ પણ વરુ ધારીને અંબારામ અને ભદ્રંભદ્ર પાછા વળી ગયા હતા. તે વખતે અંબારામથી ભદ્રંભદ્ર ડરને કારણે દોડતા આગળ નીકળી ગયા હતા. એટલા માટે અંબારામ જે છે ભદ્રંભદ્રના વેગ માટે આ ઘટના યાદ કરાવે છે. હવે આપણે જોઈએ સેક્શન એ નો સવિસ્તાર જવાબ લખો. એની અંદર આપણો પહેલો પ્રશ્ન છે, સર અમલ દેરાસરીનું હૃદય પરિવર્તન તમારા શબ્દોમાં વર્ણવો. હવે પ્રશ્નના જવાબ લખવાની શરૂઆત કેવી રીતે કરવાની છે એ મેં તમને જણાવ્યું છે, અહીં આપ્યું નથી પરંતુ તમને મેં જણાવ્યું છે તે રીતે કે સૌથી પહેલા જવાબ લખવાની શરૂઆત કરો ત્યારે સૌથી પહેલા શું લખવાનું રહેશે? તો આ કઈ કૃતિનો પ્રશ્ન છે એ લખવાનું રહેશે. તો આ છે ઝબક જ્યોત, બરાબર છે. એ થઈ ગયા ત્યારબાદ એની નીચે જ, અહીં જગ્યા નથી એટલા માટે હું અહીં લખું છું કે એની નીચે તમારે લખવાનું રહેશે એના કરતા એના લેખકનું નામ. તો શું છે? કૃષ્ણલાલ શ્રીધરાણી, બરાબર છે. આ બે વસ્તુ તમારે રાઈટ સાઈડ પર લખવાની રહેશે. ત્યારબાદ એક લીટી છોડીને પેરેગ્રાફ કરીને પછી જવાબ લખવાની શરૂઆત કરવી, કે આ ફક્ત તમારે લોંગ ક્વેશ્ચન માટે જ આ સિસ્ટમ અપનાવવાની રહેશે અને દરેકે આ ફોલો કરવાનું રહેશે. તો આપણે પ્રશ્નના જવાબનું રિવિઝન કરીએ કે સર અમલ દેરાસરીનું હૃદય પરિવર્તન તમારા શબ્દોમાં લખો, આ બે વસ્તુ થઈ ગયું ત્યારબાદ જવાબ લખવાની શરૂઆત કરવી, કે દીપકના પિતા અમલ દેરાસરી જે છે એ અંગ્રેજ સરકારના અધિકારી હતા, જ્યારે એમનો પુત્ર દીપક જે છે એ કોણ હતો? એક દેશભક્ત હતો. કે તેમને અમલ દેરાસરીને અંગ્રેજ સરકારનો નાઇટહુડનો ઇલકાબ ખત એટલે કે પુરસ્કાર પણ મળેલો હતો અને તે મેળવીને અને એના માટે એ ખૂબ રાજી પણ હતા, પરંતુ એમનો પુત્ર દીપક જે છે એ સ્વતંત્રતાના રંગે રંગાયેલો છે, એના પિતાને આ પસંદ નથી. કે પિતા અને પુત્ર બંને અલગ અલગ વિચારસરણી ધરાવે છે, કે પિતા અને પુત્ર વચ્ચે વૈચારિક એટલે કે વિચારોનો, બરાબર છે, શેનો સંઘર્ષ છે? વિચારોનો સંઘર્ષ છે, બંનેના વિચાર મેચ થતા નથી. દીપક એના બાપુની એટલે કે પિતાની બીકથી, દીપકને એના પિતાની બીક હોય છે, એટલા માટે જે જ્યારે પોતાના ઘરના અગાસીની ઉપર રાષ્ટ્રધ્વજ ચઢાવવા જાય છે ત્યારે તે પડી જાય છે અને ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે. ખાટલામાં સૂતેલો દીપક, ઘવાયેલો દીપક રાષ્ટ્રધ્વજની જ વાતો કર્યા કરે છે, તે એના પિતાને જરા પણ પસંદ નથી. આથી જ તે
દીપકને રાષ્ટ્રધ્વજની વાત છોડી દેવા કહે છે અને કકડાઈથી કહે છે અને ઉમેરે છે કે દીપક, તે રાષ્ટ્રધ્વજ ચણાવવાનું પાપ કર્યું અને પ્રભુએ તને એની સજા પણ કરી. કે અમલ દેરાસરી શું કહે છે, દીપકને કહે છે કે તે રાષ્ટ્રધ્વજ ચણાવવાનું એક પાપ કર્યું અને તું પડી ગયો ને, એટલે ભગવાને તને એ સજા આપી. તું કેમ કંઈ સમજતો નથી કે પિતાની આ વાત સાંભળીને પણ દીપક જે છે એ રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને સરઘસની જ વાતો કરતો રહે છે. નવના ટપકોરે દીપક ઝપકીને જાગે છે અને ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું ચૂકતી નહીં એવું એની માતાને કહે છે અને આ એનું છેલ્લું વાક્ય હોય છે અને સદા માટે એની આંખો જે છે મીચી દે છે, એટલે કે એનું મૃત્યુ થાય છે. સર અમલથી આ દ્રશ્ય, આ દેશ પ્રેમ ખમાતો નથી કે એનાથી પોતાના પુત્રનું દેશ પ્રત્યેનું માન સન્માન પ્રેમ એને જોવાતો નથી અને એનું હૃદય પરિવર્તન થાય છે કે એક નાનકડો બાળક જો પોતાના દેશ માટે આટલું કરી શકતો હોય તો હું કેમ ન કરી શકું, અને પોતે પણ સંગ્રામની લીડ કરશે, લીડ એટલે કે આગેવાની કરશે એમ જણાવે છે. આમ પુત્ર જે છે એની શહીદી એટલે કે પુત્ર દેશ માટે શહીદ થઈ જાય છે અને એના પિતાનું હૃદય પરિવર્તન થઈ જાય છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. શરણાઈના સૂર આધારે પિતાની વેદનાનું વર્ણન કરો. શરણાઈના સૂર આધારે પિતાની વેદનાનું વર્ણન કરો. કૃતિ છે શરણાઈના સૂર અને એના લેખક છે ચુનીલાલ મળિયા. હા, બીજી વસ્તુ, તમે પાઠનું નામ નહીં લખો તો ચાલશે, પરંતુ એના સાહિત્ય પ્રકાર ખાસ લખો. મેં પહેલા પ્રશ્નની અંદર પાઠનું નામ લેખક લખ્યો છે, પણ તમારે ત્રણ વસ્તુ લખો તો એ ચાલે. પાઠનું નામ, લેખકનું નામ, લેખક કવિ જે હોય એમનું નામ અને સાહિત્ય પ્રકાર, ત્રણ વસ્તુ ખાસ લખવાની રહેશે. તો રમજુ મીર એક શરણાઈ વાદક છે કે ભર જુવાનીમાં ઘર ભંગ થયેલા રમજુને, કે રમજુમીર જે છે એ ભર યુવાનીની અંદર જ એનું ઘર ભંગ થયેલું એટલે કે એની પત્નીનું મૃત્યુ થયેલું, એટલે રમજુ જે છે એ પત્નીના મૃત્યુ થવાથી 2 વર્ષની માં વિહોણી એટલે કે જે બાળકી છે સકીના, એ માં વિનાની બાળકીની એને માતા થવું પડેલું. રમજુએ દીકરી સકીનાને સગી માં કરતા પણ સવાયા એટલે કે ડબલ બમણા હેતથી પ્રેમથી એને મોટી કરેલી. ન માઈ એટલે કે માં વિનાની પુત્રીને જરા પણ ઓછું ન આવે એની એક ખાસ તકેદારી રાખતો. સકીના મોટી થઈ ગઈ, રમજુમીરે એને પરણાવી, એના લગ્ન કર્યા, પરંતુ સકીનાને સાસરીએ મોકલ્યા પછી 8મા દિવસે એનું ભેદી મૃત્યુ થયું. ભેદી મૃત્યુ એટલે કે એનો કોઈ ભેદ ઉકેલી શક્યું નહીં કે એનું મૃત્યુ કેવી રીતે થયું. અને સકીનાના ભેદી મૃત્યુથી રમજુમીરે પુત્રી અને પત્ની બંનેના દેહ વિલય એટલે કે મૃત્યુનો વિયોગ અનુભવ્યો, એટલે દુઃખ અનુભવ્યું કે પત્ની તો પહેલાથી જ મૃત્યુ પામી હતી અને હવે લગ્ન પછી પુત્રીનું પણ ભેદી મૃત્યુ થયું, એટલે એ માણસ બંનેનો મૃત્યુનો દુઃખ અનુભવે છે. અને એના કારણે થોડા દિવસો સુધી તો તે અવાક થઈ ગયેલો, એની ચિત્ત ભ્રમ એટલે કે ગાંડા જેવી દશા જોઈને લોકો એમ કહેતા કે ડોસાની લાગણી ચસકી ગઈ છે, ત્યાં પાગલ થઈ ગયો છે એનું વર્તન જોઈને. ગૌરીની વિદાય વેળાએ કે રમજુમીર ગૌરીના લગ્ન પ્રસંગની અંદર શરણાઈ વગાડવા માટે ગયો હોય છે, તો જ્યારે ગૌરીની વિદાય થઈ રહી હોય છે તે સમયે રમજુમીર એની શરણાઈનો સુર છેડે છે. સકીનાને સાસરે વળાવવી પડી હતી ત્યારે રમજુમીરે ખૂબ દુઃખ અનુભવેલું, પારાવાર એટલે કે ખૂબ, કે જે સમયે એને પોતાની પુત્રીને સાસરે વળાવેલી તે સમયે રમજુમીરે ખૂબ દુઃખ અનુભવેલું. અને આજે ગૌરીનો વિદાય પ્રસંગ આવતા શરણાઈના સુરમાં એ પોતાની વેદના ઠાલવતો હતો એટલે કે પોતાની વેદના વ્યક્ત કરતો હતો. કબ્રસ્તાન આવતા જ રમજુમીર જે છે એ દાદમાં એટલે કે એને ભેટમાં એને હકની જે રકમ મળી હતી એ ગૌરીને આપી દે છે અને કબ્રસ્તાનની અંદર એ દાખલ થઈ જાય છે. કે આ પ્રશ્નની અંદર તમે આટલું લખી શકો, આના કરતા પણ વધારે તમારે લખવું હોય તો તમે એડ કરીને લખી શકો. હવે આપણો આગળનો પ્રશ્ન છે, જેઠીબાઈનું પાત્ર નિરૂપણ કરો. લેખક છે દુલેરાય કારાણી અને સાહિત્ય પ્રકાર છે લોક કથા. તો જેઠીબાઈ જે છે એમણે રંગાટ અને વણાટકામનું કારખાનું દીવ બંદરે ઊભું કર્યું હતું અને એમનું વતન શું કહ્યું હતું, કચ્છ માંડવી. દીવ બંદરેથી એમના કારખાનાનો પુષ્કળ એટલે ઘણો બધો
માલ પરદેશમાં જતો હતો અને ત્યાં વેચાતો હતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાના લીધે એમના કારખાનાનો ખૂબ વિકાસ થયો હતો કે જેઠીબાઈ કારખાનાના તમામ કામદારોની ઉપર માતા જેટલું જ વહાલ રાખતા હતા. એમના કારખાનાની અંદર જે વર્કરો કામ કરતા હતા એમના પ્રત્યે તેઓએ ક્યારેય માલકીનનો ભાવ દર્શાવ્યો નહીં હતો, પરંતુ એક માતા પોતાના બાળકને જેટલો પ્રેમ કરે એટલો જ એણે પોતાના વર્કરોને પણ પ્રેમ કર્યો હતો. મરણ પથારીએ પડેલા કાનજીને એના દીકરાની ચિંતા કાળજાને કોરી ખાતી હતી. તે તમને ખબર છે કે પાઠની અંદર આવે છે કે પોર્ટુગીઝ સરકારનો કેવો કાયદો હતો કે જે બાળકના માતા પિતાનું મૃત્યુ થાય તો એને જબરજસ્તી ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવવો અને એની મિલકત જપ્ત કરી લેવી. તો અહીં જેઠીબાઈના કારખાનાની અંદર કામ કરતો કાનજી મજૂર જે છે એનો એક પુત્ર હતો પમો. કાનજીની પત્ની પહેલાથી મૃત્યુ પામી હતી અને કાનજી પણ હવે મૃત્યુની નજીક જ હતો, પરંતુ એનું મૃત્યુ થતું નથી. એને એના દીકરાની ચિંતાખોરી ખાતી હતી, કેમ કે એના મૃત્યુ પછી એ દીકરો અનાથ થશે, એની જમીન જાયદાદ જપ્ત કરી લેવામાં આવશે અને એને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લઈ જવામાં આવશે. એના કારણે એની ચિંતા થતી હતી. તો જેઠીબાઈએ એના દીકરાની જવાબદારી લઈ લીધી. જેઠીબાઈ જાણી જાય છે કે કાનજીનું મૃત્યુ કેમ નથી થતું, એને શું ચિંતા છે. એટલે જેઠીબાઈએ એને વચન આપ્યું કે આજથી આ તારો પુત્ર તારો નથી પરંતુ મારો છે, હું એની સંપૂર્ણ જવાબદારી લઉં છું. આ સાંભળતા કાનજીનું મૃત્યુ થાય છે, બરાબર, કે એને હવે ચિંતામુક્ત છે કે જેઠીબાઈએ મારા પુત્રની જવાબદારી લીધી એટલે મારા બાળકને હવે કશું થશે નહીં. કે કાનજીનું મૃત્યુ થતા જેઠીબાઈએ સમય સૂચકતા વાપરીને એ જ રાત્રે કાનજીના પુત્ર પમાના બીજા કામદારની પુત્રી સાથે લગ્ન કરાવી દીધા. પછી પોલીસ પાર્ટીને સાથે લઈને આવેલા પાદરીઓની નો સામનો પણ એક વીરાંગના બનીને કરે છે અને જેઠીબાઈનું આવું રણચંડી જેવું રૂપ જોઈને સૌ ગભરાઈને ત્યાંથી પાછા ફરે છે. એક પેરેગ્રાફની અંદર તમારે આનું વર્ણન કરવાનું કે એણે કેવી રીતે પોર્ટુગીઝના જુલમી કાયદાથી પમાને બચાવ્યો હતો. બીજાની અંદર શું લખવાનું રહેશે, તો એમણે જે કાયદો રદ કરાવ્યો તે કે પોર્ટુગીઝ સરકારનો જે જુલમી કાયદો હતો એ રદ કરાવવા એમણે શું કર્યું, તો જુલમની કહાની એટલે કે સ્ટોરી જે છે એ પોર્ટુગીઝ ભાષામાં હૃદય દ્રાવક શબ્દોમાં લખીને તૈયાર કરાવી, એને એક મોટી રેશમી ઓઢણી પર મોટા અક્ષરોમાં છપાવી અને એ લઈને તેઓ પોર્ટુગલ ગયા. ત્યાંની રાણી ડોન લ્યુઝાને મળ્યા અને હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી અને જે તેઓએ ભારતીય કળાની ઓઢણી લઈ ગયા હતા એ એમને ભેટમાં આપી અને અરજી પણ વાંચી. ડોન લ્યુઝા જે છે એમણે જેઠીબાઈની આ કલામય કૃતિ અને હિંમત માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા અને પોર્ટુગીઝ સત્તાનો જે જુલમી કાયદો છે એ પોતાના ખાસ ફરમાનથી રદ કરાવી દીધો. તે દિવસથી જેઠીબાઈની ઓઢણી પાંદ જેઠીનું નામ વિખ્યાત બની ગયું. કે આમ કચ્છ માંડવીના એક અભણ જેઠીબાઈ એક અદભુત કાર્ય કરીને અમર બની ગયા. આ પ્રશ્નની અંદર તમારે આટલું લખવાનું રહેશે. હવે આપણે એ જ પ્રશ્નપત્રનું બોર્ડનું જે પ્રશ્નપત્ર છે એનો સેક્શન બી જોઈએ. તો સેક્શન બી ની અંદર પહેલા આવશે જોડકા, કે સેક્શન એ ની અંદર આખો ગદ્ય વિભાગ, જ્યારે સેક્શન બી ની અંદર આખો પદ્ય વિભાગ એટલે કે કાવ્યના પ્રશ્નો આવશે. એની અંદર પણ જોડકા રહેશે 3 માર્ક્સના. તો અહીં પહેલું છે કૃતિ અને સાહિત્ય પ્રકાર છે. આ પહેલામાં આપણે શું જોયું, કૃતિ અને કર્તા, હવે છે કૃતિ અને સાહિત્ય પ્રકાર. તો જીવન અંજલિ થાજો એનો સાહિત્ય પ્રકાર શું છે, ગીત કાવ્ય અથવા પ્રાર્થના. તે બેસે અહીં તો એનો સાહિત્ય પ્રકાર શું છે, ગઝલ. ત્યારે વાગી તો એ છે લોકગીત. ત્યારબાદ આવશે એક એક વાક્યમાં પ્રશ્નનો જવાબ. હવે ખાલી જગ્યા કે મોરલીનો નાદ ખાલી જગ્યામાં ગાજે છે, તો જવાબ શું આવશે, ગગનમાં. તે જ રીતે સતની કાંટાળી કેળી પર ખાલી જગ્યા બની પથરાદું તો પુષ્પ. કડવા લીમડાની છાયા કડવી હોય છે, વિધાન ખરું કે ખોટું, તો ખોટું. સાચું શું આવશે, કડવા લીમડાની છાયા ઠંડી હોય છે, શીતળ હોય છે, ઠંડી હોય છે. જીવમાં જીવ આવ્યો કાવ્યના સર્જક એટલે કે કવિ હરિકૃષ્ણ પાઠક છે, તો વિધાન સાચું. હવે એક એક વાક્યની અંદર જવાબ લખો. આપણો પહેલો પ્રશ્ન છે, વૃંદાવનના માર્ગે વાલો શું માંગે છે, તો દાણ માંગે છે, દધીના દાણ માંગે છે. હાઇકુ સાહિત્યમાં સાહિત્ય પ્રકારમાં કેટલા અક્ષરો હોય છે, તો 17.
અને તમને એમ પૂછવામાં આવે કે હાઇકુ સાહિત્ય પ્રકારમાં કેટલા અક્ષરની કેટલી પંક્તિ હોય છે, તો 17 અક્ષરની 5, 7, 5 એમ 3 પંક્તિઓ હોય છે. બરાબર છે. ત્રીજો છે, ક્યારે વાગી કાવ્યમાં મોરલીના રાગને કેવો કહ્યો છે, તો ગુઢો એટલે કે ઊંડો. હવે 2-3 વાક્યની અંદર ઉત્તર લખો. તો 2-3 વાક્યની અંદર પહેલો પ્રશ્ન છે કે કવિ મૃત્યુ સાથે કેવી રીતે લડવા માંગે છે અથવા કેવો સંઘર્ષ કરવા માંગે છે. તો કવિ મૃત્યુ સાથે પણ હિંમતથી બાથ ભીડવા માંગે છે, ગમે તેવી કઠણ પરિસ્થિતિમાં પણ તે હારવા માંગતા નથી. હવે બીજો પ્રશ્ન છે, તે બેસે અહીં કાવ્યમાં કવિ દાનનો મહિમા કેવી રીતે સમજાવે છે. તો તે બેસે અહીં કાવ્યમાં દાનનો મહિમા કવિ કીડિયારાના ઉદાહરણ દ્વારા સમજાવે છે, કે જેવી રીતે કીડિયારું કીડીનો દર પૂરવામાં, દર પૂરવ એટલે કે એના પાસે એને દાણા નાખવા, એના માટે ખોરાક મૂકવો ત્યાં, એ પૂરવામાં વ્યક્તિનો કોઈ સ્વાર્થ હોતો નથી, તેમજ તેની બીજાને પણ જાણ થતી નથી કે આની અંદર ગુપ્ત દાનનો મહિમા છે. એટલે કે એક હાથે કરેલા દાનની બીજા હાથને પણ જાણ થવી ન જોઈએ, કે કીડિયારાના ઉદાહરણ દ્વારા સમજાવે છે. હવે આપણો આગળનો પ્રશ્ન છે કે વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થાય. તો વરસાદ વરસવાથી પ્રકૃતિના ચિત્રો જે છે બદલાઈ જાય છે, ધરતીનું રૂપ ખીલી ઉઠે છે, વગડો ટહુકી ઉઠે છે અને નદીની અંદર પૂર આવે છે. બરાબર છે. હવે આવે છે આપણા સેક્શન બીના લોંગ ક્વેશ્ચન. એની અંદર આપણો પહેલો પ્રશ્ન છે, જીવન અંજલિ થાજો શીર્ષકની યથાર્થતા ચર્ચો, કે એ શીર્ષક કેટલું યોગ્ય છે કાવ્ય માટે. એ પહેલા તમારે લખવાનું છે એનો કવિનું નામ, ત્યારબાદ લખવાનું છે તમારે એનો સાહિત્ય પ્રકાર. બરાબર છે. તો કવિનું નામ શું છે, કરસનદાસ માણેક, અને સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના. કે જીવન અંજલિ થાજો એક સુંદર પ્રાર્થના કાવ્ય છે. આ કાવ્યમાં કવિએ પોતાનું જીવન જે છે અન્યને માટે ઉપયોગી બને, અંજલિરૂપ બને એવી પોતાના હૃદયની ભાવના વ્યક્ત કરી છે. કવિની કોઈ ઈચ્છા નથી કે જીવન પથ પર ચાલતા ચાલતા માર્ગમાં કોઈ ભૂખ્યા આવે તેના માટે ભોજન, દરશ્ય આવે તો તેના માટે પાણી, કોઈ દિન દુઃખી આવે તો તેનામાં તે દિન દુઃખીના આંસુ લુછાય, તેને આશ્વાસન અપાય એવી કવિની ઈચ્છા છે. કે સત્યના માર્ગે ચાલનારા પણ પર પુષ્પ બનીને એમણે પથરાવું છે. કે સત્યનો માર્ગ આસાન નથી, એની ઉપર ચાલતા ઘણા બધા કંટકો એટલે કે મુશ્કેલી આવે, તો સત્યના માર્ગે ચાલનારા એવા વ્યક્તિઓ માટે એમણે માર્ગમાં પુષ્પ બનીને પથરાવું છે કે એમની મુશ્કેલી દૂર કરવી છે. વિકટ પરિસ્થિતિમાં પણ એમના શ્રદ્ધાનો જે દીપક છે એ એમણે જલતો રાખવો છે એટલે કે સળગતો રાખવો છે. એમાં કવિની નિસ્વાર્થ સેવા અને શ્રદ્ધાની ઝાંખી થાય છે. આમ કાવ્ય જીવન અન્ય માટે, આ કાવ્યની અંદર જીવન અન્ય માટે સમર્પિત કરવાની ભાવના દર્શાવતું હોવાથી જીવન અંજલિ થાજો શીર્ષક એકદમ યથાર્થ એટલે કે યોગ્ય છે. બરાબર છે. હવે આપણો બીજો પ્રશ્ન છે, પંખી પિંજરામાં ભરાઈ ગયું માં વ્યક્ત થતી વેદના વર્ણવો. કે કહ્યું છે ને અંદર કે પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું કે હવે તું મુક્ત છે. પંખીએ માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. કે આની અંદર માણસનો દંભ વ્યક્ત કર્યો છે કે પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું હવે તું મુક્ત છે, આઝાદ છે. તો પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું, પાછું પિંજરામાં ભરાઈ ગયું. અહીં પંખીની પક્ષીની વેદના દુઃખ વ્યક્ત થાય છે કે પક્ષી તેમજ અન્ય જીવ સૃષ્ટિને મનુષ્ય જાત પર વિશ્વાસ રહ્યો નથી. કે માણસ દંભ કરીને સદાચારીની બનાવટ કરીને એટલે કે સારો બનવાની બનાવટ કરીને અન્ય લોકોને ભોળવીને એનો લાભ લે છે, કપટ કરે છે અને એને છેતરે છે અને અંતે એને છોડી દે છે. આથી પક્ષીને માણસ જાત પર વિશ્વાસ નથી. હવે આપણે સેક્શન બીનો છેલ્લો પ્રશ્ન છે, ક્યારે વાગી કાવ્યનો મધ્યમવર્તી વિચાર સ્પષ્ટ કરો. ક્યારે વાગી, તો ક્યારે વાગી એ લોકગીત છે
અને લોકગીત છે એટલે એના કોઈ કરતા કે કવિ હોતા નથી, એટલે તમારે ફક્ત લખવાનું લોકગીત. બરાબર છે કે આ કાવ્યની અંદર મોરલીએ ગોપીનું મન હરી લીધું છે. મોરલીના નાદથી એટલે કે અવાજથી ઘેલી ગાંડી બનેલી ગોપી પોતાનું સુદબુદ્ધ ગુમાવી બેઠી છે. તેણે સહિયરનો સાથ છોડ્યો, મા બાપને ભૂલીને, બાળકોને રડતા મૂકીને, ઘરના બધા કામ પડતા મૂકીને તે કૃષ્ણની મોરલી સાંભળીને દોડી આવે છે. આ કાવ્યમાં ગોપીના પાત્ર દ્વારા સાચા ભક્તની ભાવના વ્યક્ત કરવામાં આવી છે કે જે રીતે કૃષ્ણ ભગવાન કૃષ્ણની મોરલી સાંભળીને ગોપી બધું કામ પડતું મૂકીને એની પાછળ દોટ મૂકે છે, તો ગોપીના પાત્ર દ્વારા એક સાચો ભક્ત કેવો હોય છે એ બતાવવામાં આવ્યું છે કે સાચા ભક્તનું, ભગવાનના જે સાચો ભક્ત હોય એનું એક જ લક્ષ્ય હોય છે, ઈશ્વર પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ કરવી. અને તેના માટે તે સર્વસ્વનો ત્યાગ કરે છે. અનન્ય ભક્તિ ભાવના કોને કહેવાય એનો પરિચય આપણને આ કાવ્યમાં થાય છે. એ જે રીતે ગોપી બધાનું સર્વસ્વ છોડીને કૃષ્ણ પાછળ ગાંડી થાય છે તેમ આપણે મીરાબાઈનું ઉદાહરણ પણ લઈ શકીએ. નરસિંહ મહેતા છે, બરાબર, કે સાચા ભક્ત છે તેઓ ભગવાનના, કે ભગવાનની ભક્તિ સિવાય તેઓને કશું સૂઝતું નથી, કે તેઓ તેના માટે સર્વસ્વનો ત્યાગ કરે છે. સેક્શન એ અને બીનું રિવિઝન થઈ ગયું છે. હવે સેક્શન સી અને ડી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.